અમરેલીમાં ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળ્યો હતો. તો બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાના કાર્યકર્તાઓ સાથે પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર સહિત કારોબારી સભ્યોએ પણ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. રામ મંદિરમાં કોંગ્રેસ આમંત્રણના સ્વીકારતા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. રાજીનામા બાદ ધારી વિધાનસભામાં ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કેસરિયો ધારણ કર્યો હતો. બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કોંગ્રેસના કારોબારી સભ્યો સાથે ભાજપનો કેસ ધારણ કર્યો હતો. જય શ્રી રામ બધાને, અને ખાસ કરીને કેસરિયો ધારણ કરવાનું એક કેવી મારી વિચારધારા છે કે હું 22 તારીખે અયોધ્યા ગયો હતો ત્યારે અયોધ્યા ધામની અંદર ભવ્ય રામ મંદિર અને રામલલાના દર્શન કરવા માટે હું 20 દિવસ રોકાણ હતો. ત્યારે અમારા રાષ્ટ્રીય પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા જે સોનિયાબેન અને રાહુલ ગાંધીએ અમારું જે આમંત્રણ જે રામ મંદિરના દર્શનનું ઠુકરાયું હતું તો મને દુઃખ થયું હતું. ત્યારે એમ થયું હતું કે અત્યારે આમાં રાજકારણ કરવાનું ન હોય, રામલલા જો બિરાજમાન થતા હોય તો સીધે સીધું એને દર્શન કરવા આવવું જોઈએ. તેથી મેં મન બનાવી લીધું હતું, એટલા માટે મેં કોંગ્રેસને બાય બાય કહી દીધું. અમે આખું સંગઠન જોડાયું છે અને આવનાર દિવસોની અંદર અહીં બગસરાની અંદર કોંગ્રેસ મુક્ત કરીને બતાવશું. કોંગ્રેસમાં જે રીતે પરિવારવાદ ચાલે છે એમથી કેવી નારાજગી? પરિવારની રાજનીતિ બહુ ખરાબ છે દેશ માટે, તો પરિવારની રાજનીતિ ન આવવી જોઈએ એ મારું માનવું છે. અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન થયા છીએ અને દેશ જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય, એના સહભાગી બનવામાં કેમ રહી જાય. એટલા માટે અમે લોકો ભાજપ જોઈન કરી છે. અને બીજી વાત એ કે જો રામ કા નહીં ઓ કિસી કામ કા નહીં, આ મારું એક સૂત્ર છે, જો રામ કા નહીં ઓ કિસી કામ કા નહીં. તો સરસ મજાનું મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે. અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે, ખોબલે ને ધોબલે મત દેવાના છે જે અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે 5 લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે. જય હિન્દ જય ભારત. જેવી કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે, શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કારોબારી સભ્યો પણ છોડી જાય, આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી અને એની કામગીરી જે કામગીરી ખૂબ સારી છે ત્યારે દેશ લેવલેની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજથી એવો જોઈન્ટ થયા છે, દૂધમાં સાકર ભળે રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશું. લોકસભાના ભરતી મેળોની મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો કોંગ્રેસમાં કાંઈ નથી, બધાને ખ્યાલ છે. કોંગ્રેસમાં હું વિધાનસભાનો સભ્ય છું ત્યારે કોંગ્રેસમાં 15 જણા છે પણ એ પણ અંદર બાજે છે ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.